ધોરણ 11 કોમર્સ વિષય બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં તમારો પાર્ટ છે 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. એમાં હવે અહીંયા આપણે જોશું વેપારી શાખ અથવા ધંધાના લેણદારો. તો કે ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય માલ સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ ઉપર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરવી પડે છે. હવે શું કરવું પડે? તો કે જ્યારે તમારે કોઈ કંપનીને, બરાબર છે, અત્યારે તમારે માલની કેની કોઈ જરૂર છે, તો એ લોકો શું કરશે? કોઈ બીજી ઉત્પાદક કે વેપારીઓ પાસેથી ઉધાર ખરીદી કરીને પોતે પોતાની ધંધાના ઉત્પાદકો, બરાબર, જ્યારે સાધન સામગ્રી છે એ પોતે મેળવી શકશે. પણ એ જે લોકો છે એ શું કરશે? આ જો તમને આગળ કીધું છે કે ભાઈ આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડી શકતા નથી, પરંતુ માલ કે સેવા એ શાખ આપી અને પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. તમને સીધે સીધે એમ ન કહી દે કે ભાઈ તમે લઈ જ જાઓ, પણ એ તમને શું કરવા માટે આપે છે? તો કે શાખ ઉપર ખરીદી કરવા માટે, બરાબર છે, એટલે કે તમને ઉધાર ખરીદી કરવા માટે તમને એ આમંત્રણ કરે છે. હવે બીજું છે આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને કહેશું આંતર કંપની થાપણ. આંતર કંપની થાપણ કોને કહેવાય? તો કે જ્યારે બીજી કંપનીને જ્યારે મૂડીની જરૂર હોય ત્યારે જે આપણે એને થાપણ સ્વરૂપે કે જે ઉછીની મૂડી તરીકે આપીએ છીએ એને કહેશું આપણે આંતર કંપની થાપણો. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અથવા તો કોઈ મોટી કંપની કે ભાઈ મોટી કંપની નાની કંપની અનુસાર હાલતું હોય, બરાબર છે, અથવા તો કોઈ એક જૂથ દ્વારા જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવતું હોય, વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. હવે આવું આ આંતરકંપની થાપણો કોના દ્વારા થાય? તો કે પહેલાં તો વ્યાજનો દર નક્કી થાય અથવા તો મુદત કરાર હોય, ભાઈ જેટલી રકમ નક્કી કરી હોય એ અનુસાર તમારી તમે થાપણો કરી શકો. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી પણ ધિરાણ આપણને આમાં મળી રહે છે. હવે અહીંયા તમને માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો અહીંયા તમને તફાવત આપેલો છે. એનો આપેલો છે અહીંયા અર્થ. તો કે શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના શું કહેવાય? ભંડોળ. જે શેરહોલ્ડરો દ્વારા જ્યારે નાણાં રોકવામાં આવે એને માલિકીના ભંડોળ કહેવાય. ઉછીના ભંડોળ કેવું કહેવાય? તો કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી, એટલે કે બીજા કોઈ પાસેથી જ્યારે આપણે ઉછીના નાણાં લીધા હોય અને આપણે પછી ધંધામાં આપણે લઈ આવીએ એને આપણે કહેશું ઉછીના ભંડોળ. માલિકીના ભંડોળમાં પ્રાપ્તિ સ્થાન, તો કે ઇક્વિટી કઈ રીતે તમે મેળવી શકો? તો કે ઇક્વિટી શેર દ્વારા અથવા તો નફાનું પુનઃ ફરીથી રોકાણ કરીને અથવા તો ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા પણ તમે માલિકીના ભંડોળો મેળવી શકો છો. ઉછીના ભંડોળોમાં કઈ રીતે? તો કે ડિબેન્ચર બહાર પાડીને અથવા તો વ્યાપારી બેંકો પાસેથી અથવા તો કોઈ નાણાકીય સંસ્થાઓ દ્વારાથી તમે એની પાસેથી મેળવી શકો. હવે અહીંયા છે વળતર. તો કે માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે. હવે માલિકીના ભંડોળ ઉપર તમે વળતર તરીકે શું આપો? ડિવિડન્ડ મળે. અને ઉછીના ભંડોળ ઉપર શું થાય? તો કે અહીંયા આપણને નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું પડે છે. માલિકીના ભંડોળ ઉપર વળતરનો દર અનિશ્ચિત હોય છે, અને આમાં વળતરનો દર કેવો હોય ઉછીના ભંડોળમાં? તો કે નિશ્ચિત જ હોય છે. માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત કરવામાં આવે, અને ઉછીના ભંડોળમાં માલિકીના ભંડોળ કરતાં આપણે પહેલાં પરત, કેમ કે ઉછીની લીધી છે, બરાબર છે, એટલે આપણે જે પાસેથી લીધી છે એટલે આપણે એને પહેલાં પરત કરવી પડે. તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે.